મારા વાલા મિત્રો, સ્વાગત કરો બધાનું આપણે ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, એક જિગ્નેશ કેવડાજનું સોંગ છે જેની ઉપર એક જબરદસ્ત બે વફાનું, તેની ઉપર આપણે એક જબરદસ્ત 3D ઇફેક્ટવાળો એક વિડીયો એડિટિંગ લઈને આવી ગયા છે મિત્રો. ઠીક છે, તો આવો વિડીયો આપણે તમને તમારા ફોટા એડ કરી થોડાક જ મહિનાની અંદર બનાવતા શીખવાડી દઈશું. ઠીક છે, તમારે કાંઈ પણ મહેનત નથી કરવાની, માત્ર ફોટા ચેન્જ કરવાના, તે પણ હું તમને શીખવાડી કરી તમારા ફોટા ચેન્જ કરવાના છે મિત્રો. તો સૌથી મેં ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને દરરોજની જેમ ટેલિગ્રામની અંદર મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક અને ડેમોની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે. ત્યાં આગળ જઈ ત્યાં ફૂલ ડેમો સોંગની સાથે મિત્રો જોઈશું. તો એકવાર તમે ડેમો જોઈ લો ટેલિગ્રામની અંદર છે, ત્યાં આગળ જઈને ત્યાર પછી તમને આપણે આવો વિડીયો જબરદસ્ત બનાવતા શીખવાડી દઈએ. તો મિત્રો, તમે અત્યારે જે ડેમોની અંદર ટેટસ જોયું 3D અંદર જિગ્નેશ કેવડાજનું જે આવી રહ્યું છે અને કબૂતરા જેની સાથે સોંગ લિરિક્સ આવી રહ્યા છે ને, તેઓ આપણે તમારા ફોટો એડ કરી અને ફોટોનું સેટિંગ કરતા પણ તમને શીખવાડે, તો બસ થોડો વિડીયોને ધ્યાનથી જોઈ લેજો. સૌપ્રથમ મિત્રો, તમારે શું કરશો, પ્રોજેક્ટને ઇનપુટ કરો. તેના માટે તમે કરી દો પ્રોજેક્ટ ઇનપુટ કરશો તે હું તમને બતાવી દઉં. તો ડિસ્ક્રિપ્શન તમે ઓપન કરશો એટલે આજે તમારા સામે ડિસ્ક્રિપ્શન હશે. મિત્રો, ત્યાં આગળ જોઈશું કે લખ્યું છે અલર્ટ મસ પ્રોજેક્ટ, આના ઉપર તમારે ક્લિક કરશો. ક્લિક કરશો એટલે એક ગૂગલ ઓપન થઈને મિત્રો આપણી સામે આવે છે. ઠીક છે, તો ગૂગલની અંદર તમારે કઈ રીતે છે જો આપણે વેબસાઇટમાં જવાનું તે હું તમને બતાવી દઉં. ઠીક છે, આવી રીતે આવે તમારે શું કરવાનું, આવી રીતે ઉપરની તરફ ખેંચી લેવાનું છે. અહીંયા ક્લિક ન કરતા, ઠીક છે, અહીંયા જોશું કે પ્રિન્ટેડ છે યુટ્યુબ આવ્યું. ત્યાર પછી તમે નીચે જશો એટલે જોવા મળશે alpeshcreation.com. ઠીક છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, આ ઉપરની જે લિંક છે આના ઉપર ક્લિક ન કરતા, ઠીક છે, આપણે વેબસાઇટ થોડું નીચે વહી ગઈ છે. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ લખેલું છે alpeshcreation, અહીંયા જો તમે બ્લોગરનું એક નિશાન પણ દોરેલું છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ જે લખેલું છે મિત્રો alpeshcreation, આના ઉપર ઉપર જ્યાં પણ લખ્યું ત્યાં ક્લિક ન કરતા, ઠીક છે, જે કરો મિત્રો આના ઉપર ક્લિક કરજો. જો તમે આના ઉપર ક્લિક કરશો એટલે આપણે વેબસાઇટ મિત્રો આવી જશે. અને ત્યાર પછી દરરોજની જેમ મિત્રો તમને થંબનેલ ઉપર કોડ દેખાઈ જ ગયો હશે, ત્યાં સર્ચમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ તે કોડ તમારે લખી નાખવાનો છે. ઠીક છે, 0019 આપણે લાઇન પ્રમાણે લઈએ છીએ. કાલ 0018 હતું, આ 0019 મિત્રો અહીંયા આગળ ટાઈપ કર્યું છે. એટલે 0019 ટાઈપ કરી તમારે સર્ચ કરી દેવાનું છે. સર્ચ કરશો એટલે જે આજની યુટ્યુબની અંદર થંબનેલ છે મિત્રો, તે થંબનેલ તમને અહીંયા આગળ જોવા મળી જશે. બસ આ તમારે ફોટા પર ક્લિક કરી દેવાનું. ફોટા પર તમે ક્લિક કરશો એટલે એક પોસ્ટ આવશે. બસ પોસ્ટને તમારે આ રીતે ઉપરની તરફ ખેંચી લેવાનું, તમારે કાંઈ પણ જોવાની જરૂર નથી. ઉપરની તરફ ખેંચી લેવાનું એટલે અહીંયા આગળ તમે જોઈ શકો લખેલું છે ઓનલાઈન મોશન પ્રોજેક્ટ. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે 5 સેકન્ડ એંગલ તમને લખેલી આવશે. પૂરી થશે ડાયરેક્ટ ઓનલાઈન મોશનની લિંક આવી જશે. તેના પર તમે ક્લિક કરશો ડાયરેક્ટ ઓનલાઈન મોશનની અંદર પ્રોજેક્ટ તમારો એડ થઈને આવી જશે. અહીંયાથી આપણે ઓનલાઈન મોશન એપ્લિકેશન ઓપન કરી લેશે. તમારી પાસે જો ઓનલાઈન મોશનનું જે ન્યૂ વર્ઝન આવ્યું છે તે ન હોય ડિસ્ક્રિપ્શનની અંદર તેની પણ લિંક છે. ત્યાં છે ને મોડ એપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પણ પ્લેસ્ટરનો યુઝ ન કરતા નાખતા 3D ઇફેક્ટ છે મિત્રો, તે તમારી અંદર એડ નહીં થાય. તો તેના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરજો. હવે ઇન્સ્ટોલ કરી લો એટલે તમારે શું કરશો, પ્રોજેક્ટને એડ કરી દેવાનો. કરી એડ કરો તો આપણે તમને આગળ બતાવી દીધું. પ્રોજેક્ટને તમારું ઓપન કરી દેવાનું છે. ઓપન કરશો મિત્રો એટલે આજે તમારે સામે પ્રોજેક્ટ આવી જશે. બધું મટીરિયલ મિત્રો પ્રોજેક્ટની અંદર છે. સોંગ પણ તમે જોશો ઉપર તમને દેખાઈ રહ્યું છે. સોંગ પણ પ્રોજેક્ટની અંદર છે. જે લિરિક્સ લખેલા છે તે પણ અહીંયા આગળ તમને મળશે. બાકી જેટલા પણ ફોટા છે તે બધું તમને એક જ પ્રોજેક્ટની અંદર મળી જશે. તમારે શું કહેવાનું છે, અહીંયા જે બોક્સ દેખાઈ રહ્યું છે ને, આ બોક્સ ઉપર ક્લિક કરી ઉપર એક કેમેરાનું આઇકન હશે. આ આઇકનને તમારે ઓન કરી દેવાનું છે. ઓન કરશો આ રીતે તમારી સામે સ્ક્રીન આવી જશે. સ્ક્રીન આવી જાય તમારે આવી રીતે ઉપરની તરફ લેયરને ખેંચવાની છે. જ્યાં તમને ફોટા દેખાઈ રહ્યા છે ત્યાં આગળ આવી જવાનું છે. અને અહીંયા આગળ તમને સ્ક્રીનની ઉપર જે ફોટો દેખાઈ રહ્યો છે, ઠીક છે, આ જે ફોટો દેખાઈ રહ્યો છે ને લાલ સેટવાળો, આ જ ફોટો તમને અહીંયા આગળ પણ સ્ક્રીનની અંદર લેયરની અંદર જોવા મળશે. તો આ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. ફોટા પર ક્લિક કરી તમારે શું કહેવાનું, આ રીતે ઓપ્શન હશે કલર અને ફિલ લખેલું, અને કલરનો આવી રીતે એક ડબ્બો દોરેલો હશે. મિત્રો આ ડબ્બા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એક લાઇન આવશે. જે લાઇન છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈને આવે છે. હવે તમારે જે પણ ફોટા પર વિડીયો બનાવો છે ને, તે ફોટાનું તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. ઠીક છે, તમને બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ન આવડે તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક લિંક આપેલી છે વિડીયોની. માત્ર 1 મિનિટનો વિડીયો તમે જોઈશો એટલે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરતા શીખી જશો. ઠીક છે, અહીંથી આપણે કોઈ પણ એક ફોટો તેને સિલેક્ટ કરી લેશું. અહીંથી પ્લસના આઇકન પર ક્લિક કરી દઈએ. જે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હતો તેના ઉપર આપણે ક્લિક કર્યું. હવે ફોટો તમે એડ કરશો તમારો ફોટો જ્યાંથી
લાંબો થઈ જશે નહીં તો આવી રીતે વચ્ચે જાડો થઈ જશે. તેના માટે તમારે શું કરવાનું છે, એ જે ફોટો છે ને ફોટા ઉપર જ ક્લિક કરી દેવાનું. ત્યાર પછી તમે જો આ ટપકું છે ને આ ટપકું એની જે ફોટાને આવી રીતે જાડો કરી શકો છો વચ્ચેથી, અને તમે ડાયરેક્ટ મોટો ફોટો થઈ ગયો હોય તો એનાથી ઉપર જે ટપકું છે એની જે ફોટોને આવી રીતે નાનો પણ કરી શકો છો. તો આ રીતે તમારા ફોટાને થોડોક સેટ કરી દેવાનો છે. ફોટાને તમે સેટ કરી દો તો પછી તમારે પાછું વિડીયો અહીંથી થોડું આગળ બીજો છે, આગળ આવશે એટલે બીજો ફોટો તમને આગળ દેખાઈ દેશે. તો આ જે સ્ક્રીન અંદર તમને જે ફોટો દેખાઈ રહ્યો છે ને તે જ ફોટો તમને અહીં આગળ પણ દેખાઈ રહ્યો છે. આ ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી તમારે શું કોઈ કલરને ફિલ્મમાં બીજવાનું છે, ત્યાં આગળ જશો એટલે પાછું આ લાઈન આવશે, આ લાઈન ઉપર તમે ક્લિક કરી દેજો. અને અહીં આગળ પણ તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું કોઈ પણ પીએનજી લેવાનું છે તો આપણે આ પીએનજી અહીં સિલેક્ટ કરી લીધું છે. અને જે પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું તો ફોટો આપણો અહીં આગળ એડ થઈને મિત્રો આવી ગયો છે. ફોટાને સેટ કરવા માટે ફોટા પર ક્લિક કરી દો. ફોટા પર ક્લિક કરી દીધું છે આ ટપકું છે એનાથી ફોટાને આવી રીતે નાનો મોટો કરી શકો છો. ડાયરેક્ટ પણ આવી સ્ક્રીનની ઉપર તમે ડબલ ફિંગરની મદદથી ફોટાને નાનો મોટો તમારે કરવો તો પણ તે અહીંથી કરી શકશો. ઠીક છે, ત્યાર પછી તમારે શું કહેવાનું છે, આવી રીતે સ્ક્રીન ઉપર એકવાર ક્લિક કરી છે આગળ જોવાનું છે. આગળ જશે તમને બીજો ફોટો છે તે અહીંયા આગળ તમને જોવા મળે છે. અહીંયા આગળ જેમ જોયું આ ફોટો દેખાડ્યો છે ને આ ફોટોની જગ્યાએ તમારે તમારો ફોટો એડ કરવાનો છે. તેના માટે તો શું કરવાનું, આ જે ફોટો દેખાડ્યો આ ફોટા પર ક્લિક કરી દેવાનું છે. કલર અને ફિલ્મમાં બી જવાનું છે, ત્યાં આગળ જે જે લાઇન છે આ લાઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે લાઇન ઉપર ક્લિક કરો તમારે જે ફોટો અહીંયા આગળ રાખવો હોય તે ફોટા ઉપર તમારે સિમ્પલ ક્લિક કરી દેવાનું છે. નીચે આપણે અહીંથી આ ફોટા ઉપર ક્લિક કરી દઈએ છીએ. આ જે છોકરીવાળો ફોટો છે આના પર આપણે ક્લિક કર્યું એનાથી આપણે પ્લસના એક ઉપર ક્લિક કરી દઈશું તે ફોટો આપણો અહીંયા આગળ આવી ગયો છે. ઠીક છે, તમારે બીજું કાંઈ નથી કરવાનું. આ રીતે તમારે પાછું આગળ બી જવાનું છે. આગળ જશો હવે તમારે આ ફોટો મોટો કરવો હોય તો ફોટા પર ક્લિક કરી આ જે ટપકું છે ને આ ટપકું વચ્ચેનું આથી તમે ખેંચશો તો ફોટો આવી રીતે મોટો થઈને પણ આવી જશે. ઠીક છે, આ પ્રમાણે તમારે ફોટો મોટો કરવો હોય તો મોટો કરી આગળ સ્ક્રીનને વચ્ચે બરાબર સેટ કરી દેવાનો છે. તો પછી તમારે શું કહેવાનું છે, પાછો આગળ બીજો છે. આગળ જશે તમને અહીંયા આગળ જશું કે આ જે ફોટો દેખાડ્યો છે ને અહીંયા આગળ તમારે તમારો ફોટો એડ કરવાનો છે. તેના માટે તમારે આવી રીતે શું જે લેયર દેખાડી તેની અંદર જે ફોટો દેખાડ્યો છે આ ફોટા પર ક્લિક કરી દેવાનો છે. કલર અને ફિલ્મમાં જવાનું છે, જે લાઇન છે આ લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા આગળ પણ તમારે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો જ ફોટો સિલેક્ટ કરવાનો છે. તો અહીંયાથી આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી દઈએ છીએ એટલે આપણો ફોટો આ રીતે આવે છે. તમારે પણ તમારો જગ્યામાં ફોટો હોય તો ત્યાં આગળ આવે છે. તમારો ફોટો મોટો કરો તો મોટો કરી છે આપણે આ સાઈડ હતો તો આપણે અહીંયા આગળ આપણે શેર કરી દઈશું. ઠીક છે, આ પ્રમાણે તમારા પણ જે પણ તમે ફોટો એડ કરો છો તેને આ રીતે તમારે થોડોક ચેટ કરી અહીંયા આગળ રાખી દેવાનું. ઠીક છે, આપણે તો અહીંયા આગળ ડેમો માટે ફોટો એડ કર્યો છે. તમારે સારો એવો ફોટો ત્યાં એડ કરી દેવાનો છે. એટલું કરશો મિત્રો તમારો વિડીયો છે તે બનીને રેડી થશે. બાકી બધા ફોટા આપણે એડ કરી દીધા. હવે શું કરવાનું છે, કેમેરાનું આઇકન એડ કરી કેમેરો શરૂ કરી દેવાનું છે અને એકવાર પ્લે કરીને જોઈ લેવાનો. જો કોઈ પણ ફોટો તમારે એડિટ કરવાની જરૂર હોય, સેટ કરવાની જરૂર હોય તો એકવાર સેટિંગ કરી દેવાનું છે. બાકી તમારે કાંઈ પણ ઇફેક્ટ કે કોઈ પણ વસ્તુ છે એડ કરવાની જરૂર નહીં પડે. વિડીયો જોઈ લો એટલે તમારે શું કરવાનું, આ જે શેરનું આઇકન છે આના ઉપર ક્લિક કરી દેવાનું અને તમારે ફૂલ HD જેટલું પણ તમારો ફોન સપોર્ટ કરતું તેટલું રાખી અને એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે. તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે. મિત્રો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરી જણાવજો. જો આપણે બનાવવાનું રીત તમને પસંદ આવે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જાઓ. આપણે દરરોજ તમને આવડી જઈએ સાવ સરળ અને સિમ્પલ રીતે માત્ર એક જ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખવાડીશું. તો મળશે મિત્રો એક નવા વિડીયો લઈને ત્યાં લઈ. ગુડ બાય.